મહત્વની કસ્તુરી ડુંગળી ગુજરાતમાં સૌથી મોંઘી ભરૂચમાં વેચાઈ રહી છે. ભરૂચમાં ડુંગળીના પ્રતિ કિલો ભાવ આજે 100 થી 120 રૂપિયા છે, ત્યારે મધ્યમ વર્ગીય પરિવારની મહિલાઓ શું કહી રહી છે, શું અસર અનુભવી રહી છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. મહિલાઓ પાસે આપણે પહોંચીએ. શું કહેશો, જ્યારે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, કેવી અસર પડી રહી તમારા પર? આખા ગુજરાતમાં ડુંગળી મોંઘી છે, તો બધે 180-90 રૂપિયા મળે છે, તો આપણા ભરૂચ જિલ્લામાં કેમ 120 ભાવ છે? તો આ કેવી રીતે ગરીબ લોકો ખરીદી શકે તેના માટે કંઈક કરવું જોઈએ એમ. વધુ એક મહિલા છે, એમને પૂછે, શું કહેશો, ગુજરાતમાં 100-120 રૂપિયા સરેરાશ ભાવ ચાલી રહ્યો છે, જ્યારે બીજા દિલ્હી અને ઝારખંડ જેવા રાજ્યોમાં સબસિડી પણ અપાઈ રહી છે. દિલ્હી અને ઝારખંડમાં ડુંગળીનો ભાવ સસ્તો છે અને ગુજરાતમાં કેમ વધારે છે? વધુ એક મહિલાને આપણે પૂછીએ, શું કહેશો તમે, ગરીબોનો ભાણું, ગરીબોની કસ્તુરી કહેવાય ડુંગળી, એના જ ભાવ આટલા વધી ગયા? મેં કહેવા માંગુ છું કે ડુંગળી એનો ભાવ ઘટવો જોઈએ, કારણ કે ગરીબ વ્યક્તિ છે તે ડુંગળી ને રોટલો જ ખાતા હોય તો એ કઈ રીતે ખાઈ શકે છે, એટલા માટે એનો ભાવ ઘટાડો થવો જોઈએ. ને બીજી વાત કે ગરીબ મધ્યમ વર્ગના હોય તે લોકો માટે થોડુંક રાહત થવી જોઈએ. વધુ એક મહિલા છે, તેમણે પૂછે, શું કહેશો, બે રાજ્યોમાં જ્યારે સબસિડી જેવી અપાઈ રહી છે અને ડુંગળીના ભાવ ન વધે એવા પ્રયત્નો થયા, ગુજરાતમાં થવું જોઈએ કે કેમ? હા, ગુજરાતમાં થવું જોઈએ, અને અમે ગૃહિણી છીએ, અમને ઘર ચલાવતામાં ખૂબ તકલીફ પડે છે, માટે ડુંગળીના ભાવ થોડા ઓછા થવા જોઈએ. તો આ છે મહિલાઓ જો જણાવી રહી છે કે અન્ય રાજ્યોમાં જ્યારે ડુંગળી માટે સબસિડી અપાઈ રહી છે, ભાવ ઊંચા ના જાય તે માટે, જ્યારે ગુજરાતમાં અને ખાસ કરીને ભરૂચમાં 100 રૂપિયાથી વધુ કિંમતે ડુંગળી વેચાઈ રહી છે, ત્યારે દામ નીચા લાવવા ચોક્કસ તંત્રએ સરકારે કમર કસવી જોઈએ અને પ્રયાસ કરવા જોઈએ. અંકિત મોદી, TV9, ભરૂચ.